नमस्कार विद्यार्थी मित्रों, अपने टेलीटच विषे माहिती मेळवी अपना यूनिट नंबर टू रीड नंबर टू नी अंदर। हवे अपने जे प्रणव मिस्त्री छे एमनो एक बीजो जे डिवाइस छे एना विषे आज अपने पाठ में बात करिए, जेनुं नाम छे स्पर्श। स्पर्श में के छे लेट्स यू कंसेप्चुअली ट्रांसफर मीडिया फ्रॉम वन डिजिटल डिवाइस टू योर बॉडी एंड पास इट टू द अधर डिजिटल डिवाइस बाय सीम्पल टच जेस्चर। हवे के छे स्पर्श नामनुं एक साधन छे, एवुं छे लेट्स यू कंसेप्चुअली एटले के काल्पनिक रीते, जेम आपणे कल्पना शक्तिमां विचारीए, ट्रांसफर मीडिया के छे एक वस्तुमांथी बीजी वस्तुमां ट्रांसफर एटले के एने मोकलवुं छे, फ्रॉम वन डिजिटल डिवाइस एटले के एक डिजिटल साधनमांथी आपणे टू योर बॉडी आपणा शरीरमांथी, पास इट टू द अधर डिजिटल डिवाइस बाय सीम्पल टच जेस्चर। કે આ જે સ્પર્શ નામનું ડિવાઇસ છે એને તમે જ્યારે ટચ કરો છો, તમારે જે વસ્તુને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી છે એમાં તમે એને સ્પર્શ કરીને ટ્રાન્સફર કરી શકો છો। એટલે કે છે ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ, કે જેમાં કે છે માત્ર એ ટેલિટચની જે વાત કરી છે સ્પર્શની અંદર, પછી કે છે અહીંયા કે डिजिटल डिवाइस बाय सीम्पल जेस्चर, टच वॉट एवर यू वॉन्ट, के तमारे जेने स्पर्श करवो छे स्पर्श करीने तमे वॉन्ट टू कॉपी फ्रॉम द लैपटॉप टीवी स्मार्टफोन ई बुक रीडर एट्सेट्रा। तमारे जे वस्तु ने ट्रांसफर करवी छे, जे माहिती ने ट्रांसफर करवी छे एने तमे स्पर्श करो एटले के अड़ो एटले के टच करवानुं छे, अने एमानी जे माहिती छे तमे बीजे ज्यां ट्रांसफर करवी छे त्यां एने ફરી વાર સ્પર્શ કરો છો ત્યારે ટ્રાન્સફર થઈ જાય છે। નાઉ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલ ઇન યુ, કે છે જ્યારે સ્પર્શ તમે ડિવાઇસ તમારી પાસે છે અને તમારા શરીર સાથે જોડાયેલું છે, ત્યારે તમે જે માહિતીને એમાં સેવ કરો છો એ માહિતી તમારી પાસે રહે છે। પછી નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ, પછી તમે એવા સાધનને અડો કે જેમાં તમારી માહિતીને સંગ્રહિત કરવી છે, તો કે જે ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ। સ્પર્શ યુઝિસ ધ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, કે તમે જ્યારે સ્પર્શથી જોડાયેલા છો ત્યારે તમે જે માહિતીને સંગ્રહિત કરવી છે અને જે બીજા સાધનમાં મોકલ્યું છે એને તમે જ્યારે સ્પર્શ કરશો ત્યારે સ્પર્શ તમારું ડિવાઇસ કામ કરશે। યુઝિસ ધ ટચ બેઝડ ઇન્ટરેક્શન, એ તમારો આંતરિક જે વ્યવહાર છે એનો ઉપયોગ કરીને જે માહિતી તમારે ઇન્ડિકેશન નિર્દેશ દ્વારા ફોર વોટ ટુ કોપી, તમારે જે કોપી કરવી છે શું કોપી કરવી છે, ફ્રોમ વેર ક્યાં કોપી કરવી છે, એન્ડ વેર ટુ પાસ તમારે ક્યાં મોકલવી છે, એ બધી જ પ્રોસેસ આ સ્પર્શ તમારું ડિવાઇસ કરે છે। તમે જ્યારે સ્પર્શ તમારા ડિવાઇસનો ઉપયોગ કરો છો ત્યારે તમારા શરીરની અંદર ટુ યોર બોડી, એટલે કે આપણા શરીરની સાથે જોડાઈ જાય છે, આપણા હાવભાવ સાથે જોડાય છે, અને તમે જે વસ્તુ જે માહિતીને સ્પર્શ કરીને બીજા સાધનમાં મોકલવા માગો છો એમાં એ જતી રહે છે। તો મિત્રો, આ પ્રકારનું સ્પર્શ નામનું એમણે સરસ મજાનું એક ડિવાઇસ બનાવ્યું છે। ત્યારબાદ જે બીજું ડિવાઇસ છે એનું નામ છે સનફ્લાવર। સનફ્લાવર એટલે સૂર્યમુખી। આપણે જોયું કે સૂર્યમુખીનું જે ફૂલ છે, જેમ જેમ સૂર્યનો તડકો જે બાજુ જતો હોય એ બાજુ એ પોતે નમી જાય છે નેચરલી। અહીંયા પ્રણવ મિસ્ત્રીએ આવું એક ડિવાઇસ બનાવ્યું છે જે આર્ટિફિશિયલ છે, એટલે એને જાતે ફેરવણ ન ફરી શકે, એની અંદર ગોઠવણ કર્યા પછી એ ફરી શકે છે। એટલે લખ્યું છે સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન, કે એ શું કરે છે, ચાલો આપણે સૂર્યને એમાં સંગ્રહિત કરીએ અથવા સૂર્ય ક્યાં છે એ શોધી શકીએ છીએ। ઇટ ઇઝ એન ધ આર્ટિફિશિયલ સનફ્લાવર, કે છે કેવું છે આર્ટિફિશિયલ, મિત્રો આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, આ એક કૃત્રિમ સનફ્લાવર છે, સૂર્યમુખી છે, વિથ સિમ્પલ ઓફ એએમપી 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન, કે છે એની જે પ્રોસેસ આપી છે કે એની અંદર આ બધા માહિતી છે, પછી એમાં આવા સર્કિટ ગોઠવે છે અને ફોટો સેન્સર ગોઠવ્યા છે જેના આધારે એ પોતે ક્રિએટેડ થાય છે એટલે કે બને છે
सनफ्लावर विच वुड मूव विथ द सन એટલે કે જ્યાં સૂર્ય જે બાજુ હશે એ બાજુએ આ સેન્સરના કારણે અને સર્કિટરી ગોઠવણીના કારણે એ ફરે છે. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી ધો તેમ છતાં પાછળથી કે છે આ જે કન્સેપ્ટ હતો આ જે હેતુ હતો વોઝ વેરી એફિશિયન્ટલી ખૂબ અસરકારક રીતે એણે કામ કર્યું હતું. એનું પરિણામ શું આવ્યું કે સૂર્ય જે બાજુ ફરે છે બાજુનો દરેક એને કોર્નરથી એ જે સંગ્રહિત ઉર્જા છે સૂર્ય ઉર્જા ભેગી કરે છે ત્યારે આ જે કન્સેપ્ટ વેરો ખૂબ જ અસરકારક બન્યો જેના કારણે આ જે સાધન હતું એનો ઉપયોગ શેમાં થયો યુઝડ ઇન સોલાર પેનલ. એ સોલાર પેનલ્સ છે એની અંદર આ જ હેતુનો આ કન્સેપ્ટનો ઉપયોગ થયો. એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એની જે સંસ્થા હતી પ્રણવ મિસ્ત્રીની એમાં પણ કે છે આ સનફ્લાવર જે હતું એને સોલાર પેનલ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું. એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ અને એ જે પેનલ્સ હતી શું કરતી હતી એફિશિયન્ટ એંગલ અસરકારક જે ખૂણા છે એમાં દરેક સમયે પોતે એ પેનલ્સમાંથી સારામાં સારી વધારેમાં વધારે ઉર્જા મેળવતા. અને મિત્રો આજે આપણે જોઈએ છીએ કે સૂર્ય ઉર્જાનો ઉપયોગ હવે આપણા સમાજની અંદર પણ વધવા લાગ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો સિક્સ્થ સેન્સ. સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય જે સતત એલર્ટ હોય છે તેવી ઇન્દ્રિય. તો એ આ જે સાધન બનાવ્યું છે એનું નામ આપ્યું છે સિક્સ્થ સેન્સ. હવે એ એક એવું ડિવાઇસ છે મિત્રો કે જે એક ડિવાઇસને આપણે જેમ ગળામાં ચેન પહેરીએ અને એની અંદર પેન્ડલ હોય છે આપણે એને પેન્ડલ બોલીએ છીએ. એકચ્યુઅલી એ પેન્ડન્ટ કહેવાય છે. એ જે પેન્ડન્ટ છે એની અંદર એક કેમેરો ફિટ કરવામાં આવ્યો છે અને એ કેમેરાના કારણે આપણે જ્યારે ગળામાં પહેરીએ છીએ ત્યારે આપણી સાથે જે પણ એક્ટિવિટી થાય છે જે પણ ઘટના બને છે આપણા હાવભાવથી એ બધી જ માહિતીને આ સિક્સ્થ સેન્સ એની અંદર કેદ કરી લે છે અને પછી આપણે એને આપણા ઘરની અંદર દિવાલ ઉપર કે કોઈ પણ જગ્યાએ એને જોઈ શકીએ છીએ. સિક્સ્થ સેન્સ એ મિત્ર એક પ્રકારનું કેમેરાવાળું ડિવાઇસ છે પણ એને આપણે ગળામાં પહેરી શકીએ એવું બનાવ્યું છે. તો જોઈએ આમાં શું કહે છે. સિક્સ્થ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. વિયરેબલ જેસ્ચરલ એટલે કે પહેરી શકાય તેવું હાવભાવને ગોઠવી શકે એવું મેળવી શકે તેવું ઇન્ટરફેસ જે આંતરિક બાબતોને જોઈ શકે છે. ધેટ ઓગમેન્ટ્સ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એન્ડ લેટસ્ટ યુઝ ધ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ દેટ ઇન્ફોર્મેશન કે છે આ જે સાધન છે કેવું છે ઇન્ટરફેસ દેટ ધ ઓગમેન્ટ એ કેવું સાધન છે એક ઘરેણું છે કે જે માહિતીને ભેગી કરે છે. ફિઝિકલ વર્લ્ડ આપણી આજુબાજુનું જે ભૌતિક વિશ્વ છે એ વિશ્વ સાથે આપણને જોડે છે એની માહિતી છે બધી ભેગી કરે છે. એન્ડ લેટસ્ટ યુઝ ધ નેચરલ હેન્ડ જેસ્ટર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ દેટ ઇન્ફોર્મેશન આપણા હાવભાવ દ્વારા પણ જે માહિતી જે પ્રક્રિયાઓ થાય છે એને પણ કે છે આ સિક્સ સેન્સ છે એ પોતાની અંદર કવર કરે છે. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ બાય યુઝિંગ ટાઇની પ્રોજેક્ટર અને કેમેરા એટલે કે નાનું એવું એક પ્રોજેક્ટર છે એની અંદર અને એક કેમેરા પણ છે જેને માઉન્ટેડ કરવામાં એટલે કે ગોઠવવામાં આવ્યું છે. ઇન અ પેન્ડન્ટ આપણે પેન્ડલ બોલીએ છીએ મિત્રો પણ વાસ્તવમાં એને પેન્ડન્ટ બોલાય છે. તો એ પેન્ડન્ટની અંદર લાઈક અ વિયરેબલ ડિવાઇસ સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એન્ડ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ કે આપણે જે જોઈએ છીએ એ પણ જુએ છે. જે સિક્સ્થ સેન્સ નામનું સાધન છે એ જુએ છે. આપણે જે માહિતી કે જે વસ્તુઓ જે સપાટી પર હોઈએ છીએ જે વસ્તુઓ સાથે હોઈએ છીએ બધી જ માહિતીને પોતે એની સાથે જોડે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ ધ સરફેસ વોલ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ. શું કહે છે ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન હવે કહે છે શું કહે છે માહિતીને ભેગી કર્યા પછી આપણે એને ઘરે લઈને જોવી છે
तो के छे तमे एने क्या जोई सको छो, ऑन टू सरफेस, कोई पण सपाटी पर जोई सको छो, वॉल्स एटले दीवाल पर जोई सको छो, फिजिकल ऑब्जेक्ट्स एटले कोई भौतिक पदार्थ पर पण जोई सको छो। आ बधी ज माहिती तमे आजूबाजू छे एने जोई सको छो। एंड लेटस अने इंटरेक्ट विथ द प्रोजेक्टेड इन्फॉर्मेशन थ्रू नेचरल हैंड जेस्चर, आर्म्स मूवमेंट्स एंड अवर इंटरेक्शन विथ द ऑब्जेक्ट इट्स सेल्फ। एट्ले कि जे माहिती छे बधी आपड़ा हाथनी जे कुदरती मूवमेंट थई होय छे, आपणे जे रीते आपणे मूवमेंट करीए छीए, बीजू के छे आपणे इंटरेक्शन विथ ऑब्जेक्ट, आपणे कोई पदार्थ साथे कोई वस्तु साथे काम कर्युं छे, ते बधी ज माहिती आपणने आ जे सिक्स्थ सेंस छे आपणने बतावे छे, एनी अंदर संग्रहित करे छे। सिक्स्थ सेंस अटेम्प टू फ्री इन्फॉर्मेशन फ्रॉम इट्स द कन्फाइन बाय सीमलेसली इंटीग्रेटिंग इट विथ रियालिटी। के छे के सिक्स सेंस नामनू जे साधन छे अटेम्प टू फ्री इन्फॉर्मेशन, ए प्रयत्न करे छे के बधी ज माहिती एनी अंदर आवी जाय छे, कन्फाइन्स बाय सीमलेसली दरेक बाजूनी जे माहिती छे भेगी करी शके छे। इंटीग्रेटिंग इट विथ रियालिटी के वास्तविकतामां जे वस्तु जेवी हती, जे माहिती, जे घटना जे प्रमाणे बनी हती ए ज प्रमाणे तमने ए आपे छे। एंड दस मेकिंग द एंटायर वर्ल्ड योर कम्प्यूटर, अने के छे आखा विश्वने तमारा कम्प्यूटरनी अंदर लावी दे छे। मित्रों आ जे सिक्स सेंस छे एक प्रकारनों आपणे जे कैमेरानी अंदर विडियो रेकॉर्डिंग करीए छीए એવું જ સાધન છે, પણ એને પહેરી શકાય છે, વિયરેબલ છે, અને ગળામાં પહેર્યા પછી ક્યારેક આપણે જોઈએ કે જે જાસૂસ જે છે એ પણ આવા સાધનને પહેરીને કોઈ પણ એવા ક્રિમિનલને પણ પકડી શકવામાં ઉપયોગી થઈ શકે છે। તો આવું એમણે એક અહીંયા સિક્સ સેન્સ નામનું ડિવાઇસ પણ બનાવ્યું છે કે જે ગળામાં પહેરી શકાય છે, નાનકડું એવું પેન્ડન્ટ છે કે જેનો ઉપયોગ કરીને આપણી આજુબાજુની માહિતીને આપણે ભેગી કરી શકીએ છીએ, અને એ માહિતીને આપણે અમુક સમય બાદ આપણે રીતે જોઈ પણ શકીએ છીએ। તો આ સિક્સ સેન્સ નામની ડિવાઇસ પણ પ્રણવ મિસ્ત્રી આપણને અહીંયા સારી એવી ભેટ આપી છે। તો આ રીતે મિત્રો આપણા પાઠની અંદર આપણે સનફ્લાવર, સ્પર્શ, ટેલિટચ અને આ સિક્સ્થ સેન્સ છે જેના આધારે આપણે ચાર માહિતી જોઈ। એ સિવાય પ્રણવ મિસ્ત્રીના ઘણા બધા ઇન્વેન્શન છે જેના વિશે એમણે માહિતી આપેલી છે। મિત્રો આપણો આ પાઠ અહીં આપણે ક્લિયર કરીએ છીએ, તો તમારે ગ્લોસરી વર્ડ્સની સાથે સાથે જે નવા વર્ડ્સ તમને લાગતા હોય તમારા લેવલ પ્રમાણે એ શબ્દો પણ ખાસ તમારે લખવાના છે, અને એ લખ્યા બાદ હવે આ પાઠમાંથી તમારે ફકરા ઉપરથી પ્રશ્નો જવાબ ખાસ લખવાના રહેશે। પાંચ પેરેગ્રાફ અને એના બે બે પ્રશ્નો જવાબ લખવાના રહેશે, કોઈ પણ રેફરન્સ બુકમાંથી તમને પ્રશ્ન જવાબ મળી રહેશે। મિત્રો ફકરો કોઈ નિયમિત ને નિશ્ચિત નથી હોતો, કોઈ પણ પેરેગ્રાફ ઉપરથી કોઈ પણ પ્રશ્ન બની શકે છે, માટે ઓનલી ફોર ધ પ્રેક્ટિસ તમારે પેરેગ્રાફ અને એના પ્રશ્નો જવાબ લખવાના છે, જેથી કરીને આપણા બીજા ટેસ્ટની અંદર તમે આ પાઠમાંથી સારી માહિતી વિશે જ્ઞાન મેળવી તમે આગળ હવે એમાં ટેસ્ટમાં લખી શકો। તો પ્રણવ મિસ્ત્રી એમનો જે સ્ટડી છે, એમનો જે સ્વભાવ છે, એમના પિતાજીએ કરેલું જે એમનું વર્ણન છે, એ બધી જ માહિતી મિત્રો પાઠના આધારે આપ યાદ રાખશો કે એમના પિતાજી પોતે પણ એક સારું એવું ગર્વ અનુભવતા હતા, એમણે અભ્યાસ કઈ ભાષામાં કર્યો હતો, એમના પિતાજીએ એમને માટે પિતાજી માટે પણ પ્રાઉડ ફાધર શબ્દ વપરાય છે, એ પણ આપણે જોયું। માતૃભાષામાં એમનો અભ્યાસ હતો, 11 વર્ષની ઉંમરથી જ એમણે નક્કી કર્યું હતું કે હું મોટો થઈને ખૂબ નામ કમાઈશ અથવા સારી વ્યક્તિ બનીશ। તો મિત્રો થેન્ક યુ।